हेलो फ्रेंड्स, वेलकम बैक टू अनदर वीडियो इन कॉमर्स मेरी दुनिया। तो आज ना वीडियो नी अंदर आपणे एक साथे चार अलग अलग जुदी जुदी जीएसईबी बोर्ड साथे जोड़ायेली माहितीओ जोवानी छे। आ माहिती नी अंदर घणा बधा स्टूडेंटे मने एम पूछ्युं हतुं के साहेब, धोरण 10 नी 12 नी अने 12 साइंस नी परीक्षा नी तारीख कई छे, पूरक परीक्षा माटे कई तारीख अंतिम छे, क्यार सुधी आपणे आवेदन करी शकीए छीए अने गुजकेट नी परीक्षा क्यारे थवानी छे, एवा घणा बधा मेसेजो मने मल्या था। तो एना विषयनी संपूर्ण माहिती आज वीडियोनी अंदर हूँ तमने बतावा जई रह्यो छुं। तो वीडियो ने एंड सुधी जोजो, थोड़ोक वीडियो लांबो थई शके छे पण वगर स्किप करीए जोजो, ओके। चलो तो वगैरह टाइम वेस्ट करी आपणे स्टार्ट करीए छीए। सौथी पहेला गुजरात माध्यमिक अने उच्च माध्यमिक बोर्ड गांधीनगरनी जे अखबारी यादी छे, बराबर, चार जुदा जुदा परिपत्र छे। हूँ नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आनी लिंक आपी दईश, तमारे त्यांथी डाउनलॉड करवा हो तो तमे डाउनलॉड करी शको छो, बराबर। सौथी पहेलुं तो કે તમે લોકોએ જે એક્ઝામ આપી હતી, બરાબર, અને એની અંદર જે લોકો ફેલ થયેલા હતા એ લોકોએ રીચેકિંગ અથવા તો રીએસેસમેન્ટનું ફોર્મ ભર્યું હશે, એનું પરિણામ તમને દરેકને ખ્યાલ છે કે એ લોકોએ મૂકી દીધું છે। તો એની અંદર તમારે 17/5/2020 રોજ જાહેર કરવામાં આવેલું હતું, બરાબર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું, બરાબર, અને 5/2020 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ગુણ ચકાસણી અવલોકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રત્યે ઉત્તર નીચે મુજબ દર્શાવેલ છે। પ્રત્યે ઉત્તર નીચે મુજબ એટલે કે તમારા જે કંઈ ઉત્તર છે એ નીચે મુજબ દર્શાવી દીધા છે, બરાબર, એની નકલ છે, ગુણ ચકાસણી બધું, બરાબર। હવે આની અંદર 22/7 લઈને તમે 5/8 સુધી જોઈ શકો છો, એટલે કે વિજ્ઞાન પ્રવાહ માટેની વાત કરું છું કે જે લોકો વિજ્ઞાન પ્રવાહમાં છે એ લોકો 22/7 થી 5/8 સુધી એટલે કે સાંજના 17 કલાક સુધીમાં ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે। અવલોકન ગુણ ચકાસણીના જવાબો ઓનલાઈન માધ્યમથી ડાઉનલોડ કરવા માટે જે તમારો આઈડી હતો, પાસવર્ડ હતો, તમને યાદ હોય તો તમે લોકોએ જ્યારે ફોર્મ ભર્યું હતું સાયન્સવાળા, બરાબર, તો એની અંદર આઈડી, પાસવર્ડ, મોબાઈલ નંબર તમે રજીસ્ટર કર્યું હતું, બરાબર, અને તમારો સીટ નંબર, એને લોગિન કરીને તમારો રિપોર્ટ એટલે કે જવાબ તમે ડાઉનલોડ કરી શકશો। અને જે વિદ્યાર્થીઓને પરિણામમાં સુધારો છે, જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો છે, એમની નવી માર્કશીટ એટલે કે સુધારેલી માર્કશીટ એ એમના શાળાના સરનામે મોકલી આપવામાં આવશે, એટલે કે તમે તમારી શાળામાંથી એ માર્કશીટ તમે ફરીથી લઈ શકો છો, બરાબર। ગુણ સુધારા બાદ એક અથવા બે વિષયમાં જો તમે ફેલ થયેલા છો, એક અથવા તો બે વિષયની અંદર જો તમે ફેલ થયેલા છો, બરાબર, તો એના માટે શું કહે છે કે એક અથવા બે વિષયની અંદર જો તમે ફેલ થયેલા છો તો પૂરક પરીક્ષાને પાત્ર થતા હોય છે। તે કિસ્સામાં શાળાના લેટર હેડ ઉપર, શાળાના લેટર હેડ જે પત્રક હશે એના ઉપર તમે પૂરક પરીક્ષામાં જો તમે એક વિષયમાં, જેમ કે સાયન્સની અંદર તમે એક્ઝામ આપી છે અને તમે પૂરક પરીક્ષામાં ફોર્મ ભર્યું હતું અને હવે તમે સમજો 3 વિષયમાં ફેલ હતા, એમાંથી એકમાં પાસ થઈ ગયા છો ગુણ ચકાસણીમાં અને બેમાં ફેલ છો, તો તમે ફરીથી પૂરક પરીક્ષા આપવા માટે એલિજિબલ એટલે કે લાયકાત ધરાવો છો, બરાબર। તો સ્કૂલમાં જઈને તમારા સ્કૂલના લેટર હેડ ઉપર તમારું સીટ નંબર, નામ ને એ બધી વિગતો આપીને તમે ગાંધીનગર ખાતે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવીને જે ફી ભરવાની હોય જો તમને લાગુ પડતી હોય તો ઠીક છે, પણ કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવાર માટે કોઈ પણ ફી આપેલી નથી, જેમ કે મેં આગળના વિડીયોમાં પણ તમને સમજાવી દીધું છે કે કોઈ પણ કન્યા અને દિવ્યાંગ ઉમેદવારે ફી ભરવાની થતી નથી, બરાબર, એમના દ્વારા મોકલે, એટલે કે સ્કૂલમાં તમે જશો એટલે તમને ઓટોમેટિક કહી દેશે, પૂરક પરીક્ષા માટે તમે આવેદન કરી શકો છો, ઓકે। ચલો બીજી ન્યૂઝ એ હતી કે જે લોકોએ પૂરક પરીક્ષા આપેલી હતી, બરાબર, તો હવે આ માહિતીની અંદર જોઈએ કે હાલ ધોરણ 10/12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બધાની વાત થાય છે અહીંયા, બરાબર, જો ધોરણ 10/12 અને સામાન્ય પ્રવાહ, બરાબર, એ લોકોની પૂરક પરીક્ષા માટેની ઓનલાઈન આવેદનની આ માહિતી છે। ઓનલાઈન આવેદન તમે ક્યાર સુધી, જેમ કે તમે 10માં કે 12માં છો, બરાબર, સાયન્સમાં કે વિજ્ઞાન પ્રવાહમાં તમે ગુણ ચકાસણી, સમજો એક વિષયમાં કે બે વિષયમાં કોઈ ફેલ હતા અને ગુણ ચકાસણીમાં એણે ફોર્મ ભર્યું પણ એનું કોઈ રિઝલ્ટ આવ્યું નહીં પણ એ પૂરક પરીક્ષા આપવા માંગતો હોય, અત્યારથી જ તો એ લોકો ફોર્મ ભરી શકે છે, બરાબર। આવેદન કરવા માટેની અંતિમ તારીખ યાદ રાખો કાલની જ છે, કાલની ડેટ છેલ્લી છે, જો તમારે પૂરક પરીક્ષા આપવી હોય તો કાલની તારીખ અંતિમ આપવામાં આવેલી છે 23/7/2020 સાંજના 5 વાગે સુધીમાં તમે પોતાનું ઓનલાઈન આવેદન કરી શકો છો, બરાબર। જે વિદ્યાર્થીઓમાં પરિણામમાં સુધારો થયેલો છે, જેમ કે તમારા પરિણામમાં સુધારો થયો અને પૂરક પરીક્ષા આપવા માંગતા હોય તો આમાં પણ તમે શાળાના લેટર હેડ ઉપર જરૂરી મુજબ, એટલે કે જો તમારું હજી સુધી પૂરક પરીક્ષાનું રિઝલ્ટ ના આવેલું હોય તો તમે જે તમને ખ્યાલ હોય તો સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તમારે પૂરક પરીક્ષા સામાન્ય પ્રવાહનું રીચેકિંગનું ફોર્મ તમારું આઈ રીચેકિંગમાં જે લોકોએ ફોર્મ ભર્યું તો એમનું રિઝલ્ટ આવી ગયું છે, જઈને ચેક કરી લો, અને જો એની અંદર તમે 3 વિષયમાં ફેલ હતા અને એમાંથી 2 વિષયની અંદર જો તમે પાસ થઈ ગયા છો તો 1 વિષય માટે તમે પૂરક પરીક્ષામાં સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ માટેની વાત કરું છું, આર્ટ્સ માટેની, બરાબર, એ લોકો એમનું ફોર્મ
ભરી શકે છે બરાબર ગાંધીનગરના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે તમે સ્કૂલમાં જશો તો સ્કૂલમાંથી તમને બધું તૈયાર કરીને આપી દેશે બરાબર ઓકે ત્રીજી ન્યૂઝ જે છે હવે પૂરક પરીક્ષાની તારીખ કઈ છે એ ખાસ નોંધ કરી લેજો કારણ કે જો તમે વિજ્ઞાન કોમર્સ આર્ટ્સ અને દસમું આ ચાર ફિલ્ડને પૂરક પરીક્ષા આપવાની છે તો પૂરક પરીક્ષા માટે તમારે કઈ કઈ તારીખો આપવામાં આવેલી છે જો અહીંયા ખાસ ધ્યાન કરીએ એક કે બે વિષયની અંદર એનઆઈ એટલે કે નીડ ઇમ્પ્રુવમેન્ટ જે લોકોને આવેલું હતું બરાબર એ લોકો એ ઉમેદવારે જે ફોર્મ ભરશે તો પૂરક પરીક્ષા 25-8 એટલે કે આવતા મહિનામાં 25-8 થી લઈને 27 તારીખની વચ્ચે હશે આ તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો કાં તો તમારે જે વિષયની અંદર ફેલ છો એ વિષયને ખાસ ધ્યાનથી નોટ ડાઉન કરી લેજો જેમ કે ગણિત છે તો ગણિત 25 તારીખે મંગળવારે 10:30 થી 2 વાગ્યા સુધીનું તમારું પેપર હશે એવી રીતે જુદી જુદી અલગ અલગ આપેલું છે બરાબર સામાન્ય પ્રવાહ માટે 23 તારીખ નક્કી કરવામાં આવેલી છે એટલે કે 23-8 એટલે કે કહું તો એક મહિનો તમારી એક્ઝામની અંદર બાકી છે એક મહિનાની અંદર જો તમારે એક જ વિષય સામાન્ય પ્રવાહમાં મને ખ્યાલ છે એક વિષયની પૂરક પરીક્ષા તમે આપી શકશો બરાબર એટલે કે તમારે એની અંદર ફૂલ મહેનત કરવાની છે તમારે એક વિષયની પરીક્ષા 3 વાગ્યાથી લઈને 6:15 જે ટાઈમિંગમાં તમે આપો છો અને કોમ્પ્યુટર એજ્યુકેશન માટે જે કોઈ છે એમને 3 વાગ્યાથી લઈને 5:15 માટેનું ટાઈમિંગ આપવામાં આવેલું છે તમામ વિષયોનો સમાવેશ કરેલો છે તમે ગુજરાતી ઇંગ્લિશ એકાઉન્ટ સ્ટેટ બીએ ઇકો કે એસપી કોમ્પ્યુટર કોઈ પણ વિષયમાં ફેલ હોય તો એની 23 તારીખે જ તમારી પરીક્ષા થશે ઓકે તો આ બધી બાબતો ખાસ ધ્યાન રાખજો ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10ની પણ તારીખ 25 થી લઈને 28 તમને આપેલી છે એની અંદર જો તમે કોઈ પણ ફેલ હોય તો એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ સમયની અંદર એમની ફાળવણી કરેલી છે 10 વાગ્યાથી લઈને બપોરના 1:15 સુધી પછી 3 વાગ્યાથી લઈને સાંજના 6:15 સુધી બરાબર ગુજરાતી છે સામાજિક વિજ્ઞાન છે બરાબર આ બધી અલગ અલગ સ્ટ્રીમ છે તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી કયા કઈ એક્ઝામ કઈ તારીખે છે એ તારીખને ધ્યાનમાં રાખીને તમારી તૈયારી કરવાનું આજથી સ્ટાર્ટ કરી દેજો બરાબર ઓકે એવી રીતે સંસ્કૃત પ્રથમ પૂરક પરીક્ષા જે લોકો સંસ્કૃત સ્ટ્રીમ સાથે એસએસસીમાં હતા એમના માટે પણ આ ટાઈમ ટેબલ એ લોકોએ આપેલું છે તો આ બાબત ખાસ ધ્યાનમાં જોઈને તમારી પૂરક પરીક્ષા એટલે કે શોર્ટમાં કહું તો 1 મહિના પછી તમારી પૂરક પરીક્ષા છે એમ ધારીને જ તમારી તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી દો બરાબર ઓકે અને આગળની માહિતી માટે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન આપી દો બરાબર નીચે ક્લિક કરી દો એટલે અવારનવાર આવી અપડેટ તમને મળતી રહે ચોથી નંબરની જે ન્યૂઝ છે એ સાયન્સવાળા માટે છે ગુજકેટની બરાબર તો ગુજકેટની એક્ઝામ તમને દરેકને એમ તો માહિતી મળી ગઈ છે કે તારીખ થોડીક એમાં ફેરફાર થયેલો હતો તો કઈ છે એ જોઈ લઈએ ગણેશ ચતુર્થી તમારે આવવાનો છે તહેવાર બરાબર તો 22 તારીખના બદલે 24 તારીખ એટલે 24-8 તમારી એક્ઝામ લેવાનું આ લોકોએ નક્કી કર્યું છે બરાબર એટલે કે તમારી જોડે 3-4 દિવસ વધારાના મળીએ છે ગુજકેટની એક્ઝામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તો તૈયારી ખાસ કરો 1 મહિનાના થોડાક દિવસો વધારે છે ગણપતિ તમારા ઘરની અંદર પ્રસ્થાપિત કરો તમને ગણપતિ દાદાની મહેર થાય અને ગુજકેટની પરીક્ષામાં તમે સારામાં સારો સ્કોર કરો એવી આશા રાખું છું અને જો તમે આવી જ રીતે મહેનત કરશો તો 1 મહિના કોરોનાથી ટેન્શન લેવાની જરૂર નથી તૈયારી કરો ફક્ત 1 મહિના એમ જ વિચારો કે તમારે બસ તૈયાર થઈને આગળની એક્ઝામ ક્લિયર કરવાની છે બરાબર અને જો હજી સુધી સબસ્ક્રાઇબનું બટન નહીં દબાવ્યું તો નીચે બેલ આઇકન આપેલું છે ત્યાં દબાવી દો એટલે તમારે કોમર્સ આર્ટ્સ સાયન્સના રિલેટેડ જે કંઈ નવી અપડેટ હશે એ તમને મળતી રહેશે ઓકે અને પોતાના મિત્રો સાથે આ ડેટ શેર કરવાનું ના ભૂલશો બરાબર અને વિડીયોને પણ શેર કરી દેશો તો વધુ લોકો સુધી આ માહિતી પહોંચશે ઓકે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ગુડ બાય ટેક કેર